ધોરાજીમાં મન હોય તો માળવે જવાય કોરોના વાયરસને પગલે લોકડાઉનનો સદુપયોગ કરીને ફ્રૂટની લારી કાઢીને પોતાનું ગુજરાન ચલાવતા ધોરાજીના શખ્સ તેવા અશોકભાઈ પંચવાણી જોવા મળ્યા. વર્તમાન પરિસ્થિતિમાં તબીબો સાચા અર્થમાં કોરોના વોરિયર સાબિત થયા છે અને દેશને સુરક્ષિત રાખવા મહેનત કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢની હોસ્પિટલમાં તબીબ તરીકે ફરજ બજાવતી દીકરીના પિતાએ પોતાની એકલતાથી છુટકારો મેળવવા અને પોતાના જીવનને નવી દિશા આપવા ફળની લારી શરૂ કરી છે અને તેમણે પોતાની માનસિક સ્થિતિ આજના સંજોગોમાં સ્વસ્થ રાખવા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. અને ધોરાજીમાં રહેતા અશોકભાઈ પંજવાણીના પત્નીનું થોડા સમય પહેલા અવસાન થયું છે અને એકમાત્ર પુત્રી જૂનાગઢમાં તબીબની ફરજ બજાવે છે ત્યારે દીકરી પિતાની મદદે આવી શકે તેમ નથી અને પિતા એકલા હોય ત્યારે તેમણે જીવનને કંટાળાજનક બનાવી દેવાને બદલે સમાજની સે શરમ મૂકીને ફળની લારી ચલાવવાનું શરૂ કરી દીધું છે અને આજીવિકાની સાથે તેમનું મન પણ ખુશ રહે અને આવકનો સ્ત્રોત પણ જળવાઈ રહે. હા, નીચે હે માઈક. હા, કાંઈ વાંધો નહીં. મારું નામ અશોકભાઈ ચીમનભાઈ પંજવાણી છે. હું જ્ઞાનકીય સિંધી છું અને મારી બેબીનું નામ ચાંદનીબેન અશોકભાઈ પંજવાણી છે. જૂનાગઢની અંદર ત્રિમૂર્તિ હોસ્પિટલ ચીખલિયા સાહેબને ત્યાં એ ફરજ બજાવી રહી છે અને તે મારા માટે ગર્વની વાત છે. અને મેં એને ભણાવી ગણાવી મોટી કરી જ્યારે તેમના મમ્મી આજથી ને 8-9 મહિના પહેલાં કિડની ફેલ હતી, ડાયાલિસિસ ઉપર હતા અને તે ઓફ થઈ ગયા. જ્યારે આપણે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 25 માર્ચે જે લોકડાઉનનું ભાઈ આપણા ભારત દેશ ઉપર પાલન કરવાનું કીધેલું એમાં બધા એની અંદર ભાઈ પાલન માટે ઘરમાં 1.5 મહિનો પડ્યા રહ્યા, જ્યારે હું પણ ખુદ એની અંદર હતો અને મને પણ ભાઈ મારા ઘરે એકલતા લાગતી હતી અને એના અંદર મને પણ ભાઈ આત્મહત્યા કરી લો, હવે શું થશે, હવે શું નહીં થાય એવા વિચારો આવતા હતા. પણ પછી મને અંદરથી કુદરતી સંકેત આવ્યો કે મનુષ્ય જન્મ પાછો મળતો નથી, એના કરતાં આપણે એવું કામ કરીએ કે આપણો ટાઈમ પણ નીકળી જાય, લોકડાઉનનું પાલન પણ કરીએ અને આપણા જે આ ઉપર ભારત દેશ ઉપર સંકટ આવ્યું છે તે નીકળી જાય. અને આપણે માટે ભાઈ એ પછી મને વિચાર આવ્યો કે હું ભાઈ કરિયાણું અથવા શાકભાજી અથવા ફ્રૂટની લારી કાઢું, એટલે મને ફ્રૂટનો જૂનો અનુભવ હતો એટલે મેં ફ્રૂટની લારી કાઢી અને મને આમાં 8-12માં જે લોકડાઉનના ભાઈ છૂટછાટમાં 200-300 મળી જાય છે એમાં ખુશ છું અને મારું ગુજરાન ચાલે છે અને મારી બેબી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કમાય છે એ મારા માટે ગર્વની વાત છે અને મારે એનો પૈસો ન ખાવો એ આપણા માટે ગર્વની વાત છે. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.